સ્વનિર્ભર રીતે પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવશે આ યંત્ર પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેનું રેસ્ક્યુ ક્રાફ્ટ બનાસકાંઠા જિલ્લાને મળ્યું છે ખરેખર આ ટેકનિક આવનારા સમયમાં અનેક લોકોની જિંદગી બચાવવાનું કામ કરશે જે સ્પષ્ટપણે જોઈ શકાય છે પાલમપુર નગરપાલિકાની ફાયર ટીમ રેસ્ક્યુ ક્રાફ્ટની મદદથી પાણીમાં ડૂબતા માણસને બચાવશે સરકારમાંથી મળેલું આ રેસ્ક્યુ ક્રાફ્ટ એકમ અલગ પ્રકારે કાર્ય કરવા સક્ષમ છે તે સ્વનિર્ભર છે એટલે કે તે રિમોટ કંટ્રોલ દ્વારા કાર્ય કરશે તેનું રિમોટ એ એક કિલોમીટરના અંતર સુધી કાર્ય કરવા સક્ષમ છે આ રેસ્ક્યુ ક્રાફ્ટ પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે આ મશીન પાણીમાં ડૂબતા માણસને બચાવીને કિનારા સુધી લાવવાનું કામ સ્વનિર્ભર રીતે કરશે તેનું ટેસ્ટિંગ પણ દાંતીવાડા ડેમ ખાતે કરવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ ક્રાફ્ટ બાબતે જિલ્લાના અગ્રણીઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા ગુજરાત સરકાર દ્વારા ફાળવેલ મશીનરીની પ્રશંસા કરી છે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું કે ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના ફાયર વિભાગને આગામી સમયમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપત્તિ અને બચાવના સમયમાં ત્રણ વસ્તુઓ મહામૂલ્યે ત્રણ વસ્તુઓ બનાસકાંઠાની જનતાને આપી છે પહેલાં તો માતાજીને પ્રાર્થના કરું કે આ વસ્તુનો ઉપયોગ કદીએ બનાસકાંઠાવાસીઓને કરવાનો ન આવે પણ કંઈક એવી પરિસ્થિતિ સર્જાય છે તો એ માટે થઈને એક રેસ્ક્યુ ક્રાફ્ટ એક અંડર વોટર કેમેરો અને એક બોટ આ ત્રણ વસ્તુની ગુજરાત સરકારના માધ્યમથી બનાસકાંઠાની જનતાને એક ફાયર વિભાગના માધ્યમથી એક ભેટ મળી છે તો ક્યાંક આવી આપત્તિ અને ક્યાંક આવી પરિસ્થિતિ સર્જાય છે તો એમાં એનો ઉપયોગ કરીને લોકોનો જીવ બચાવવા માટે થઈને એક પહેલ થશે એટલે ખૂબ સારું ગુજરાત સરકારનું ઇનિશિયેટિવ કે લોકોને મદદરૂપ થવા માટે થઈને એક આજે કદમ ઉઠાવ્યું છે અને બિરદાવું છું બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈને પાલનપુર નગરપાલિકાને સરકાર દ્વારા આપત્તિ સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનની ફાળવણી કરવામાં આવી છે જેમાં રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન રીમોટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવે છે જે એક કિલોમીટરના અંતરમાં કામ કરી શકે છે જેથી દાંતીવાડા ખાતે આ મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં દાંતીવાડા ડેમની પાછળના ભાગે પ્રસાર થતાં પાણીમાં એક યુવક ડૂબી રહ્યો છે એવી મોક ડ્રિલ યોજીને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી મશીનને નદીમાં મોકલી ડૂબતા યુવકને બચાવીને કિનારા સુધી લાવવામાં આવ્યું હતું પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને ફાળવેલી બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેથી આગામી સમયમાં ચોમાસામાં પૂર તેમજ નદીમાં ડૂબતા માણસને બચાવવા અને આપત્તિ સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે મશીનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે આગામી ચોમાસાને ધ્યાને રાખીને ગુજરાત ફાયર સેફ્ટી ગુજરાત ફાયર એન્ડ પ્રિવેન્શન સર્વિસ ગાંધીનગર તરફથી સરકાર દ્વારા જે સામગ્રી ફાળવવામાં આવી છે એમાં પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને એક બોટ ફાળવવામાં આવી છે રેસ્ક્યુ ક્રાફ્ટ ફાળવવામાં આવી છે અન્ડરગ્રાઉન્ડ કેમેરા ફાળવવામાં આવ્યા છે જેવા કે પૂર જેવી દુર્ઘટના થતી હોય છે ત્યારે જે બોટ છે એ બોટથી કોઈ ડેટ બોડી ફસાઈ હોય અથવા કોઈ તરતા ડૂબતા માણસો હોય જેને ફાયર ડિપાર્ટમેન્ટ ત્વરિત બોટ છે રેસ્ક્યુ ક્રાફ્ટ છે તેના લીધે તેના સાથે રાખીને ત્વરિત તે સ્પોટ ઉપર પહોંચી શકે છે અને જે એમાં ડૂબવાના કારણે જે જાનહાનિ થતી હોય છે એને બચાવવા માટે જે રેસ્ક્યુ ક્રાફ્ટ છે એ એક સારો ઇક્વિપમેન્ટ છે કે જે એની એક કિલોમીટર સુધીની રેન્જ છે અને રિમોટથી એને ઓપરેશન થઈ શકે છે તો તેને જે જગ્યાએ ડૂબતો વ્યક્તિ છે ત્યાં ઓછા ટાઈમિંગમાં ત્યાં પહોંચી અને રેસ્ક્યુ ક્રાફ્ટ દ્વારા બચાવી શકાય છે જેના કારણે જે જાનહાનિ થવાના સંભાવિત ચાન્સીસ બહુ ઓછા છે Pian barut fire officer pangan pun agar